ब्रजभूमि बोलिए श्री ब्रजभूमि की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। ब्रज में ब्रजनी महिमानो गान करता नंद यशोदा बस ब्रजवास नी अपेक्षा इच्छा भाव प्रकट करे छे। त्याज कुरुक्षेत्रमा भगवाने आध्यात्मिक शिक्षानो उपदेश आप्यो। द्रौपदी अष्टपडरानीओने मळीने पूछ्यु के आपना विवाह भगवान साथे कई रीते थया, अने पछी बधी पडरानीओए भगवान साथे विवाह कई रीते थया, केवी रीते स्वयंवरनी रचना थई, शुं थयुं, ए बधी कथा पोतपोताना भाव द्रौपदीना आगळ प्रगट करी रह्या छे। सूर्य ग्रहण की कथा पछी आगळ 86मा अध्याय में सुभद्रा हरण की कथा संभळावी, 87मा अध्याय में वेद स्तुति नु वर्णन कर्यु, वेद नी ऋचाओ भगवान ना स्वरूप नु वर्णन करी रही छे, गुणगान करी रही छे। एना पछी आगळ बधा ऋषिओ साथे मळीने बैठा था ने भाई कया देव श्रेष्ठ छे, सर्वोत्तम छे, એ જોવા માટે એક કાર્ય ભૃગુ ઋષિને સોંપવામાં આવ્યું, અને પછી ભૃગુ ઋષિએ શિવલોકમાં ગયા, બ્રહ્મલોકમાં ગયા, એ બધાનું એક જગ્યાએ સ્વલ્પ અભિમાન કર્યો, એક મધ્યમ અપરાધ કર્યો। ત્રણ પ્રકારની અપરાધની કેટેગરી છે, એક સ્વલ્પ હોય, એક મધ્યમ અધિકાર, એક મધ્યમ અપરાધ હોય, અને એક મહદ અપરાધ હોય, જ્યાં વિષ્ણુ લક્ષ્મીના ખોડામાં ઓઢી રહ્યા હતા ત્યાં આવીને છાતી ઉપર લાત મારી, અને પછી પ્રભુ એમના ચરણોને પકડીને બેઠા કે મારું આ હૃદય તો કઠોર છે, આપને શ્રમ ન પડ્યો હોય, અને પછી યજ્ઞ માટે કે સર્વોત્તમ આ વિષ્ણુ એ સર્વોત્તમ દેવતા છે એમ સિદ્ધ થયું, એ કથાનું વર્ણન શ્રી સુખદેવજીએ કર્યું। આવો એની સાથે જ અહીંયા આપણે દશમ સ્કંધને વિરામ આપીને એકાદશ સ્કંદમાં આપણે પ્રવેશ કરીએ। શ્રી ભાગવત ભગવાન કી જય। અગિયારમો સ્કંદ એટલે કે મુક્તિ લીલા, જ્ઞાન કથા આમાં છે। બે પ્રકારની મુક્તિ શ્રી મહાપ્રભુજી બતાવે છે, બે પ્રકરણો બતાવ્યા, એક જીવ મુક્તિ અને બીજું બ્રહ્મ મુક્તિ।
જેટલી પણ કથાઓ આપણે હજી સુધી સાંભળી એ બધાનું સાર રૂપ એટલે કે આ એકાદશ સ્કંદ. અગિયારમા સ્કંદના પ્રારંભમાં શ્રી સુખદેવજી મહારાજે ભગવદ ઈચ્છાથી જે યદુકુલને શ્રાપ લાગ્યો એ કથાનું વર્ણન કર્યું. સુખદેવજી કહે છે કે રાજન, એકવાર વિશ્વામિત્ર, અસિત, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ પિંડારક ક્ષેત્રમાં એકત્રિત થઈને સત્સંગ કરી રહ્યા હતા. ત્યાં આ યાદવ કુમારો, યાદવ ઋષિઓનું અપમાન કરવા માટે, એમની મસ્કરી કરવા માટે ત્યાં આવ્યા અને સામને ગર્ભવતી મહિલાનું રૂપ ધારણ કરાવ્યું, સાડી પહેરાવી, મોઢાથી આગળથી લાજ કાઢી કે એની મૂછ ન દેખાય. અને એ પિંડારક ક્ષેત્રમાં આવીને આ સાંભને સ્ત્રીનું રૂપ ધારણ કરીને આગળ પાત્ર લગાડી દીધું, વસ્ત્રથી ઢાંકી દીધું અને એ ઋષિઓ પાસે આવીને કહેવા લાગ્યા કે આ મહિલાને બહુ સંકોચ થાય છે પૂછતા, આપ તો ખૂબ જાણકાર છો બધા ઋષિ મુનિઓ, તો આને એ જાણવું છે કે આના ગર્ભથી પુત્ર થશે કે પુત્રી. હવે ઓલા ઋષિઓને તો સર્વજ્ઞ, એ તો જાણતા હતા કે આ દ્વારકાધીશના પુત્ર આવો ઋષિઓનો અનાદર મશ્કરી કરે છે, તમને દંડ આપવો જોઈએ. અને ભગવદ ઈચ્છા પ્રેરણા શક્તિથી જ એ ઋષિઓએ શ્રાપ આપ્યો કે આ સામના ગર્ભથી ના પુત્ર થશે ના પુત્રી થશે, આના ગર્ભથી તો તમારા કુલનો સંહાર કરવા વાળો મુશલનો જન્મ થશે. યદુકુમારો ગભરાયા, ઉગ્રસેનને આવીને વાત કરી અને પછી ઉગ્રસેન રાજા પણ એમની ઉપર ક્રોધિત થયા. એ મુશલ, એનું ચૂર્ણ બનાવવામાં આવ્યું અને એનો ટુકડો બચી ગયો, એ સમુદ્રમાં નાખ્યો. એ જે ચૂર્ણ બનાવીને સમુદ્રમાં નાખ્યું, સમુદ્રની લહેરોથી એ જ મુશલ થી સમુદ્રના કિનારા ઉપર એરકા નામની વનસ્પતિ થઈ, જેના એકદમ તેજ ધારદાર બધા પત્ર હતા. અને ઓલો ટુકડો જે સમુદ્રમાં નાખ્યો હતો, જરા નામનો ધીવર જ્યારે માછલીઓને પકડવા માટે ત્યાં આવ્યો, જાલ ફેંક્યું તો ઓલો ટુકડો, એક મછલી ભી ઉસકો નિગલ ગઈ થી ઓર જાલ ફેંકા તો વો મછલી ભી જાલ મેં આ ગઈ, ઓર ફિર ઘર પે આકે જબ ઉસકે દો હિસ્સે કી ઉસકે ટુકડે કીએ, ઉસ મછલી કે ભીતર સે વો મુશલ કા ટુકડા નિકલા. અને હવે ઓલા જરાય ઓલા ટુકડાથી જ તીર બનાવ્યો, એટલે ભગવાને પોતાને પણ પધારવાની વ્યવસ્થા તૈયાર કરી. હવે અહીંયા ઋષિઓનો શ્રાપ લાગ્યો એટલે દ્વારકામાં અનિષ્ટતાઓ વધતી ગઈ, અપરાધો વધતા ગયા. હવે અનિષ્ટતાઓ વધતી ગઈ ને ત્યાં પછી પ્રભુએ પોતાના બાળકોને, કુમારોને, બધાને આજ્ઞા કરી, એમ કરીએ આપણે બધા પ્રભાસ ક્ષેત્ર જઈએ અને પ્રભાસ ક્ષેત્ર જઈને ત્યાં દાન આદિ કરીએ કે જેનાથી આ રાજ્યની અનિષ્ટતાઓ દૂર થાય. એટલે બધા યદુકુલ, એમના પરિવાર સમેત બધાને હવે કાલ રૂપ ધારણ કરીને ભગવાન કાલના મુખમાં લઈ જઈ રહ્યા છે, તૈયારીઓ થવા લાગી. અહીંયા દ્વારકામાં ભગવત દર્શન કરવા માટે નારદજી વારંવાર પધારતા રહેતા. પ્રભુના દર્શન માટે નારદજી આવ્યા, વસુદેવજીને મળ્યા, વસુદેવજી સાથે ભગવદ સ્મરણ થયું અને હવે વસુદેવજીએ નારદજીને ખૂબ સુંદર પ્રશ્ન કર્યો કે કંઈક એવું શ્રવણ કરાવો કે જેનું શ્રવણ કરવાથી, એને સાંભળવાથી મનુષ્યના બધા પ્રકારના ભય નષ્ટ થઈ જાય. એવો કયો ઉચ્ચ શ્રેષ્ઠ ધર્મ છે કે એ ધર્મનું પાલન કરવાથી જીવ નિર્વિઘ્ન બની જાય? નારદજી કહે છે, આપનો આ પ્રશ્ન ખૂબ સર્વોત્તમ છે, આપની જિજ્ઞાસાના સમાધાન માટે હું નિમી રાજા અને ઋષભદેવજીના જે નવ યોગી પુત્રો છે એમનો સંવાદ આપને શ્રવણ કરાવી રહ્યો છું. ઋષભદેવજીના જે નવ પુત્રો નવ યોગેશ્વર કહેવાયા, એક દિવસ એ નવ યોગેશ્વર નિમી રાજા જ્યાં યજ્ઞ કરી રહ્યા હતા ત્યાં સામે ચાલીને પધાર્યા. એ યોગેશ્વરોને જોઈને નિમી રાજા ખૂબ પ્રસન્ન થયા. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ, અરે આ માનવ જન્મ અતિ દુર્લભ છે, ક્ષણભંગુર છે, અને ક્ષણભંગુર જીવનમાં આપના જેવા સંતોના દર્શન એ પણ દુર્લભ છે.
ખૂબ એમનો આગતા સ્વાગતા કર્યું. અને હવે નિમિરાજાએ ખૂબ જ જિજ્ઞાસા ભાવ સાથે એ યોગેશ્વરોને પ્રશ્ન કર્યા. નિમિરાજા કહે છે કે હે ભગવાન, મને બતાવો કે ભાગવત ધર્મ શું છે. કવિ નામક યોગેશ્વર કહે છે, કાયેન વાચા મનસે ઇન્દ્રિયેર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃતસ્વભાવા કરોતિ યદ યદ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેતમ. કવિ નામક યોગેશ્વર કહે છે કે ભગવત ધર્મનો પાલન કરવા વાળો વ્યક્તિ ક્યારે પ્રમાદી નથી હોતો. ભાગવત ભજન દ્વારા ભાગવત ધર્મનું નિર્વાહ કરવાથી જીવનના બધા વિઘ્ન નષ્ટ થઈ જાય છે. પણ જે પણ ભાગવત ધર્મ કરો, એ બધું ભગવત ધર્મ ઈશ્વરને સમર્પિત કરીને કરો. સમર્પણના ભાવથી ભગવત પ્રસન્નતા મેળવવા માટે એ ભગવત ધર્મ કરો. પોતાનું ઐશ્વર્ય સામર્થ્ય યશની વૃદ્ધિ માટે કોઈ ધર્મ કાર્ય ન કરવા જોઈએ. જે પણ ધર્મ કાર્ય કરો, ભગવાનને સમર્પિત કરીને કરો. હરિનામક યોગેશ્વર ભક્તના લક્ષણ બતાવ્યા કે ત્રણ પ્રકારના ભક્ત છે, ઉત્તમ, મધ્યમ અને અધમ. જે પુરુષ સર્વ પ્રાણીઓમાં બ્રહ્મને જુએ છે તે ઉત્તમ ભક્ત છે. ઉત્તમ ભક્તની દ્રષ્ટિમાં ક્યારે ભેદ નથી હોતો. જો પુરુષ ઈશ્વર સે પ્રેમ, ભક્તો કે સાથ મિત્રતા ઓર જ્ઞાનીઓ પર કૃપા કરે, શત્રુઓ પર ઉપેક્ષા રખે, વહ મધ્યમ ભક્ત હૈ. ઓર જો સિર્ફ કેવલ ભગવાન કી હી પૂજા કરે, એટલે ભગવાનની મૂર્તિમાં ભગવાનને જુએ, બીજે બાકી કોઈને ન માને, ઈ સાધારણ જડ પ્રાકૃત ભક્ત છે. ઉત્તમ ભક્ત એ છે કે જેની દ્રષ્ટિમાં ભેદ નથી, જે કંઈ પણ થયું છે ભગવદ ઈચ્છા માનીને સ્વીકાર કરે, એ સર્વોત્તમ ભક્ત છે. જમસ નામક યોગેશ્વર કહે છે કે પરમાત્માના મુખથી બ્રાહ્મણ, બાહુથી ક્ષત્રિય, જંગાથી વૈશ્ય, ચરણથી શુદ્ર, આ ચાર વર્ણ પ્રગટ થયા છે. જે મનુષ્ય પોતાને પ્રગટ કરવા વાળા પરમેશ્વરનું ભજન નથી કરતો, એને નરકની યાતના ભોગવવી પડે છે. કરભાજન નામક યોગેશ્વર કહે છે, ધ્યેયમ સદા પરિભવદ્નમભીષ્ટ દોહમ તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ વ્રત્યાર્તી હું પ્રણત પાલ ભવાદિપોતં વંદે મહાપુરુષ તે ચરણારવિંદં વંદે મહાપુરુષ તે ચરણારવિંદં. સુંદર વાત કરી કે કલયુગમાં જે બુદ્ધિ સંપન્ન જે જીવ છે એ આ પ્રકારથી ભગવાનની સ્તુતિ કરે છે કે હે પ્રભુ, આપ શરણાગત રક્ષક છો, આપના ચરણારવિંદ સર્વદા ધ્યાન કરવા યોગ્ય છે. અને માયા મોહન અવિદ્યાઓના લીધે સાંસારિક દુઃખોને પરાજય કરવા વાળા એવા આપના કોમલ ચરણારવિંદ છે. સમસ્ત અભિષ્ટ વસ્તુઓનો દાન કરવા વાળા કામધેનુ સ્વરૂપ પ્રભુ આપના ચરણારવિંદ છે. જે તીર્થોને પણ તીર્થ કરે એવા પ્રભુ આપના ચરણારવિંદ છે. જે ચરણારવિંદનું ધ્યાન શિવ બ્રહ્મ આદિ બધા દેવતાઓ જેનું ચિંતન કરે છે, વંદન કરે છે, અને સેવકોની ભક્તોની સમસ્ત આરતીઓને વિપત્તિઓને નાશ કરવા વાળા અને સંસાર સાગરને પાર કરવા રૂપ જહાજ રૂપ પ્રભુ આપના ચરણારવિંદ છે.
योगेश्वर कहते हैं जो बुद्धि संपन्न जीव है इस प्रकार से अपनी बुद्धि में भगवान के श्री चरणों को धारण करते हुए उनके चरण कमलों का चिंतन करता रहता है। आ सुंदर नव योगेश्वर नो संवाद श्रवण करावी ने नारद जी ए वसुदेव नी जिज्ञासा नो समाधान कर्यु। वसुदेव जी नारद जी नो अभिवादन कर्यु। नारद जी त्यांथी पधार्या। પછી બધા દેવતાઓ ભગવાન પાસે સ્તુતિ કરવા આવ્યા, કહ્યું કે પ્રભુ હવે આપ પાછા પોતાના ધામમાં પધારો। પ્રભુએ કહ્યું હજી કંઈક કાર્ય બાકી છે, અને હવે જ્યાં પ્રભાસ ક્ષેત્ર માટે બધા તૈયાર થઈ ચૂક્યા છે, જવાની તૈયારી છે, ત્યાં જ ઉદ્ધવજી આવ્યા, પ્રભુના ચરણોમાં પડી ગયા, રડવા લાગ્યા, કહેવા લાગ્યા, ઉદ્ધવજી હે નાથ, હું જાણું છું કે હવે આપે પોતાની લીલા સમેટવાનો વિચાર કરી લીધો છે, આપ ચાહો તો એ ઋષિ કે શ્રાપ કો અન્યથા કર સકતે હો, આપકે અંદર વો સામર્થ્ય હૈ, લેકિન અબ આપ વો નહીં કરેંગે, કારણ કે હવે આપે વિચારી લીધું કે હવે આપ પોતાની આ લીલા જે છે આ ભૂતલ પર ને એ લીલાને આપે સમેટી લેવું છે। પ્રભુ મારી એક વિનંતી છે, આપ જાઓ છો પણ હું આપના વગર અહીંયા રહી નહીં શકું, આપ મને પણ સ્વધામ ન મામપી આપ મુજે ભી અપને સાથ લેકર જાઈએ, મને એકલા ન મૂકી ન જાઓ। ચરણોમાં પડીને ઉદ્ધવજી રડે છે, ભગવાન એમને ઉપાડ્યા, પોતાનું આલિંગન આપ્યું, ભગવાનની આંખોમાંથી પણ ભક્ત એમના સખા છે એમના ભાવને જોઈને આપની આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા। દ્વારકાધીશ કહે છે, અરે ઉદ્ધવ હમ સાથ મે આય નહીં તો સાથ મે કેસે જાયેંગે। ઉધો આ જગતને જ્ઞાનની દ્રષ્ટિથી જોજે, અને જ્ઞાન કેવલ ચેતન વસ્તુમાં મળે એવું નથી, જળ વસ્તુથી પણ જ્ઞાન મળી શકે છે। અંતિમ સમયમાં ભગવાને ઉદ્ધવજીને બહુ સુંદર ઉપદેશ આપ્યો। ઉધો એક વારની વાત છે, યદુ મહારાજ એક અવધૂતને જોયો, એની મસ્તી એના આનંદને જોઈને યદુ મહારાજે પૂછ્યું કે આપના આનંદ આપની આ મસ્તીનું કારણ શું છે, રહસ્ય શું છે? અને ત્યારે એ અવધૂત જે દત્તાત્રેય દત્ત ભગવાન એ કહે છે કે મારી અંદર અકર્મણ્યતા છે, અકર્તા ભાવ મારી અંદર રહેલું છે, અને તમારી અંદર કર્તાપણાનો ભાવ છે, અભિમાન છે, અને એ મારી અંદર રહેલો જે અકર્તા ભાવ એ જ મારા આનંદનું રહસ્ય છે। યદુ પૂછે છે, મહારાજ આવું જ્ઞાન આપે ક્યાંથી કેવી રીતે મેળવ્યું?